निराश मत था। कोई पण काम सिद्धितप श्रेणीतप जेने पण तप शुरू कर्यो पूछो घणा जण मने कहता था मारा साहेब आ श्रेणीतप केवी रीते थाय आटलो लांबो मैं कीधुं पण अत्यारथी हूँ कामे तमे 110 दिवस शुं टेन्शन लो छो आजना दिवस शुं टेन्शन लो आजनो दिवस मारो सरखो नवो छे सीधो 110 दिवस शुं टेन्शन पहला दिवसे लई लो निराश थई जाओ। निराश थवानो गुणधर्म जेना डीएनए मां छे ये माणस फेल थया करेवा छे। તમારા ડીએનએ માં નિરાશા ના જોઈએ, તમારા ડીએનએ માં ઉત્સાહ જોઈએ। ઉત્સાહ નિરાશ મત થા। ઓકે આગળ વધુ નંબર 2 બીજાના ઓપિનિયન થી તમે તમારું જજમેન્ટ નક્કી કરવાનું બંધ કરો। ઓકરા અભિપ્રાય થી તમે નિર્ણય ના લ્યો। તમે ફેલ થઈ ગયો મને ખબર હતી તું તો ફેલ જ થવાનો છે લે તો પેલા કેવું તું ને તો પરીક્ષા જ ન આવે ઘણાની આવી આ તો કોર્સ મને તો ખબર નહી તું આમ જ થવા મને તો કોઈ તમે કોઈ દિવસ આગળ ના આવો। કોકના અભિપ્રાય થી તમે તમારી જાતને અંડર એસ્ટિમેટ નહીં કરો। કોઈ નિર્ણય નહીં લો, તમારું કામ એક જ છે મારે મહેનત કરવાની છે। અને નંબર 3 एक वक्त साहस करी ना क्यों पछी जे परिणाम आवे ने ए परिणाम ने स्वीकारવાની પણ તૈયારી કરતા સાહસ તો કરી ના કે પછી જે પરિણામ આવે તમને ખબર છે કોલંબસ સામેની કઈ એક દિવસમાં શોધી તું વાંચી છે એની સ્ટોરી કોલંબસ એ કોણ છે એ ખબર છે ક્યાંથી નીકળ્યો છે અમદાવાદ કોલંબસ હવે આગળ નથી વધતો અને જો વધવું જોઈએ તો તું વધ અમે અને તું એકલો તો વધી શકવાનો નથી અમે બધા અંદર અંદર નક્કી કર્યું છે તું જો હવે નહીં મારે ઉચકીને તને આ દરિયામાં નાખી દેશું અને અમે વાહન લઈને પાછા આવશું। આટલી હતી કોલંબસ થી બધા વિસરી ચૂકેલા રામા કોશિશ કરને વાળો કે કભી હાર નહીં હોતી એને કે કામ કરો તમને 24 કલાકની મુદત આપો આજે સાંજ છે ને આવતી કાલની સાંજ સુધીમાં આપણને કોઈ જગ્યા ન મળે તો આપણે પાછા રિટર્ન થશું અને બરાબર બીજા દિવસની સાંજ પડી 5 કે 6 વાગ્યા સૂર્ય અસ્ત થવાની તૈયારી હતી અને એ જ દૂરથી કોલંબસ જોયું એક નાનકડું આઈલેન્ડ ટાપુ દેખાયો અને કોલંબસે ચીચિયાની પાડીને વધારે કીધું કે ભાઈ જે જગ્યાની આપણે શોધ કરતા હતા એ આપણને મળી ગયું છે। કોલંબસ કઈ અંધારામાં આપણા તરફી નતો કરતો એ જગ્યાએ જવા માટે કોલંબસ ચિકાર નકશાઓ મંગાવ્યા હતા બેસીને એને ચિકાર મહેનત કરી હતી અને રૂટ ઉપર પોતાની નાવ ચલાવતો હતો પોતાના વાહન ચલાવતો હતો અને એટલે જ એને કીધું તમારે 24 કલાકની મુદત આપો કારણ કે એને પૂરેપૂરો કોન્ફિડન્સ હતો કે આવતીકાલ સુધીમાં આપણે ઈષ્ટ સ્થાને આપણે પહોંચી જશું અને બરાબર સમય થયો અને એ જગ્યાએ પહોંચી ગયો અને એ દિવસે કોલંબસે સેની શોધ કરી આવ્યો। અમેરિકાની શોધ કરવી એટલે અમદાવાદની શોધ કરવા જેવી જબ કુત્તે પે સસ્સા આયા તો પાર ખા ગયા એટલું ઈઝી તો એ કૂતરો અમદાવાદ શોધી આપે તો સ્ટોરી મહત્વની નથી સ્ટોરીના બેકગ્રાઉન્ડ સ્ટ્રગલ મહત્વ અને જે સ્ટ્રગલ કરે છે સક્સેસ થયા બધા રહેતા ઓકે લાઈફ ઓફ સ્ટ્રગલ નંબર 2 લાઈફ ઓફ એન્ડ નંબર 3 બહુ મહત્વનું ભલે એના પર 5 મિનિટ બોલીશ પણ અતિ મહત્વની આ ચીજ છે જે સ્ટ્રગલ અને સક્સેસ કરતા પણ અપેક્ષા એ મહત્વની છે। સક્સેસ નો અર્થ શું છે? સફળતા સ્ટ્રગલ એટલે સંઘર્ષ અને સક્સેસ એટલે સક્સેસ થયા પછી તમે એમ માનો છો કે હવે આપણને કાઈ જોઈતું નથી જે જોઈતું હતું એ બધું જ મળી ગયું આઈ એમ સક્સેસ ધંધાની અંદર સક્સેસ મેરેજની અંદર સક્સેસ લાઈફની અંદર સક્સેસ હવે આપણને કાઈ જોઈતું નથી બસ જલસા કરો જયંતિલા પણ એ જયંતિલા ક્યારેક જોખમી બની જતા હોય એટલા માટે કહું છું કે સક્સેસ પછી ને ત્રીજું છે જેને લાઈફ ઓફ સિગ્નિફાઈસીન્સ
तुम्हारा डिक्शनरी खोल ली बस। सिग्निफाइसिंग, सिग्निफाइसिंग समझे? बोलो भाई सीए एमबीए। हाँ सिग्निफाइसिंग स्पेलिंग नहीं जरूर, बस स्पेलिंग दिया और धर्म दिया हुआ। मोबाइल में डिक्शनरी लेने हो बड़ा मोबाइल में डिक्शनरी लेने पड़ता हो। सिग्निफाइसिंग हूं कह दो मैं, आप जो दो कहो अटलू जल स्ट्रगल नहीं करवाते स्ट्रगल तो सक्सेस एंड सफर सिग्निफाइसिंग से यानी गुड डिक्शनरी ऐसा अच्छी। एक वर्ष से एक महीना पहला मैं अपॉइंट दो तो अब इन्हें याद रखो चलो इन्हें धन्यवाद आपो